નમસ્કાર, હું છું આસિફ ખત્રી અને આપ જોઈ રહ્યા છો ફાસ્ટ બોડેલી ન્યૂઝ. ચાઇનીઝ દોરી વેચતા કે ખરીદતા લોકો થઈજો સાવધાન, નહીતર ખાવી પડશે જેલની હવા. બોડેલી તાલુકામાં ઉત્તરાયણને પ્રમાણે લઈ પતંગ દોરીનું વેચાણ કરતા દુકાનદારોને ત્યાં સીપીઆઈ અને પીએસઆઈ દ્વારા ચાઇનીઝ દોરીનું વેચાણ કરે છે કે કેમ તેની તપાસ હાથ ધરાઈ હતી. જેને લઈને કેટલીક દુકાનદારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. ઉત્તરાયણ પર્વને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગ ઉડાવતી વખતે દોરીથી પશુ પક્ષીઓને કોઈ નુકસાન કે વ્યક્તિઓને કોઈ જાનહાનિ ન થાય તે અનુસંધાનમાં વહીવટી તંત્ર સજ્જ થયું છે. જેને લઈ બોડેલીના પીએસઆઈ અને સીપીઆઈ દ્વારા બોડેલીની વિવિધ પતંગ દોરાનું વેચાણ કરતા દુકાનદારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે બોડેલીમાં ચાઇનીઝ દોરીનું મળી આવી ન હતી. આવો સાંભળી આપણે શું કહે છે સીપીઆઈ. આજરોજ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં ચાઇનીઝ દોરી, ચાઇનીઝ તુકલક એ જો વેચતા હોય એવી દુકાનો પર ચેકિંગ હાથ ધરવામાં આવેલું. અત્યાર સુધી એવી કોઈ ચાઇનીઝ દોરી કે તુકલક મળી આવેલ નથી. તેમ છતાં જાહેર જનતાને અપીલ કરવામાં આવેલી છે કે કોઈ દુકાનદાર આવી ચાઇનીઝ દોરી તુકલક વેચતા હોય તો પોલીસ સ્ટેશનમાં જાણ કરવા આગ્રહ કરેલ છે, તથા એવી માહિતી આપનાર વ્યક્તિની માહિતી નામ ઠામ ગુપ્ત રાખવામાં આવશે. અને તથા આવનાર ઉત્તરાયણ પર્વ બોડેલી જનતા સારી રીતે ઉજવે એવી અપીલ કરવામાં આવેલ છે. અને આ ચાઇનીઝ દોરા તુકલકથી ભૂતકાળમાં પણ ઘણા બનાવો એમાં બની ગયેલા છે, જાનો ગઈ છે, તથા આગ લાગવાનો બનાવ બનેલ છે. જેથી જાહેર જનતાને અપીલ કરેલ છે કે આવી કોઈ જો વસ્તુ વેચતા હોય તો પોલીસની જાણ કરવા અનુરોધ કરેલ છે. આપે ફાસ્ટ બોલેલી ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવશો જેથી આપણને નવા અપડેટ તથા ન્યૂઝના નોટિફિકેશન તુરંત જોવા મળી જશે. ધન્યવાદ.